वेलकम स्टूडेंट, चलो तो जोईए एक महत्वनो वीडियो अने आ लेक्चर में कई महत्वना एक्जाम्पल नी बात करिए। समझवू पड़शे तो ज आपने दाखला आवड़शे, बराबर छे। तमने खबर ज नहीं पड़े कि घनफळ कीधुं छे, पृष्ठफळ कीधुं छे, क्षेत्रफळ कीधुं छे, तो आपणे शुं लेवू, शुं करवू, ए केम खबर पड़शे, कया शब्दना आधारे आपणे जोई शकीशुं, एनी दरेक वात हूँ तमने करूँ। एक वासण ऊंधा शंकु आकारनो छे। ऊंधो शंकु आकार एटले आ मुजब आ सीधो शंकु थशे, तो ऊंधा शंकु आकारनो एटले एज शंकुने आपणे पकड़ीने ऊंधो करी दीधो छे अने एमां वासण आपणे एमां कंईक भरीए छे के पाणी भरीए छे के व्हाटएवर। तेनी ऊंचाई 8 सेमी, तो लगतुं जवानुं एच बराबर 8 सेमी। ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા, ખુલ્લા ભાગની ત્રિજ્યા બોલે તો આર બરાબર 5 સેમી। ઉપરની ધાર સુધી પાણી ભરેલું છે। ચાલો પહેલાં પાણી ભરેલું છે તો પાણી ભરવાની વાત આવી ને, જોજો કયો શબ્દ જોશું, ભરવાની વાત આવી, સમાવાની વાત આવી, કેટલું ભરાશે એ વાત આવી, તો તમારે આવી જ્યારે બાબત આવશે ત્યારે યાદ રાખવાનું થશે ઘનફળ કયો આકાર હતો, તો એ વાસણનો આકાર હતો શંકુ, બરાબર છે। તો શંકુનું ઘનફળ સૂત્ર આપણને આવડે છે 1/3 પાયાર સ્ક્વેર એચ, ક્લિયર। તો તમે જોઈ શકો તમને કોઈ જગ્યા પર કીધું નહોતું, પરંતુ આપણે કઈ કિંમત મૂકી આ આધારે ખબર પડે। હવે શું કહેવામાં આવ્યું છે, તો એની એચ આપી દીધી છે અને આર પણ આપી દીધી છે, તો બંને વસ્તુ મૂકી 1/3 પાય એઝ ઇટ ઇઝ રહેવા દઈએ। પાયની કિંમત મૂકો તો પણ ભલે, ન મૂકો તો પણ ભલે, કેમકે આગળની વાત પછી હું તમને સમજાવું એટલે ખબર પડશે। આર બરાબર ત્રિજ્યા તમને આપવામાં આવી હતી 5, એટલે 25 થશે છે, અને ગુણ્યા 8 એની ઊંચાઈ છે, ક્લિયર। તો 25 × 8 કરશો એટલે 200 × 1/2 પાય 3, તો આને આ મુજબ પણ લખી શકો 200 π/3। હવે જોજો તમે ઘનફળ શોધ્યું છે એટલે તમારે શું લખવાનું થશે, સેમીનો ઘન। કેમ સેમીનો ઘન, તો દરેક માપ સેમી હતા અને જ્યારે ઘનફળની વાત હશે ત્યારે ઘન લખવાનું થશે, ક્લિયર। ચાલો આ બાબત એક ક્લિયર થઈ ગઈ। ત્યારબાદ વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળી નાખવામાં આવે છે, બરાબર છે। એટલે તમે એક ગોળી નાખો છો, બીજી નાખો છો, ત્રીજી નાખો છો, આવી રીતે તમે ગોળીઓ નાખતા જાઓ છો, તો જે કેટલી ગોળી નાખી એ નથી ખબર, પરંતુ ગોળીઓ નાખી એટલે 1/4 જેટલું પાણી બહાર નીકળી ગયું, 1/4 જેટલું પાણી એમાંથી બહાર નીકળી ગયું। એટલે તમે માની લો કે ગોળી નાખવાની શરૂઆત કરી એટલે ગોળી કેટલી જગ્યા રોકે છે, એક ગોળી નાખો છો, બીજી નાખો, ત્રીજી નાખો, તો એક ગોળી જગ્યા કેટલી રોકે છે, એની ત્રિજ્યા કેટલી છે ગોળીની, તો કે આર બરાબર 0.5 સેમી। ચાલો ગોળી એટલે એક પ્રકારનો ગોળો થશે, તો ગોળાનું સૂત્ર આપણને આવડે છે 4/3 પાય આરનો ઘન, ક્લિયર। તો 4/3 આરનો ઘન એટલે 0.5 નો ઘન। હવે 0.5 એટલે આપણે જાણીએ છીએ કે એને 5/10 લખી શકાય, પરંતુ તમે ઘન કરશો આ બંનેનો, બરાબર છે। તો ઘન મતલબ એને 3 વાર લખવાનું થશે, 5/10, 5/10 અને 5/10। ચાલો એ મુજબ જો અહીંયા હું લખું છું, હવે કયા કયા છેદ કેન્સલ આઉટ થશે એની હું તમને વાત કરું, 5/2, 5/2, આ 2/4, આટલું ક્લિયર થઈ ગયું। તો આ 5/10 તો એને ફરીવાર હું 0.5 લખી શકું, આ પાય એઝ ઇટ ઇઝ છે બાજુમાં, અને 3 આને પણ સેમીનો ઘન લખાશે, સમજાઈ ગયું, આને પણ સેમીનો ઘન લખાશે। હવે તમને કહેવામાં આવ્યું કે ગોળી તમે નાખતા જાઓ છો તો 1/4 જેટલું પાણી બહાર નીકળી જાય છે, તો એ કોનામાંથી બહાર નીકળ્યું હતું, તો એ પાણી કોનામાંથી નીકળ્યું હતું, તો આ જે આપણે ભરેલું હતું આમાંથી જ 1/4 આપણું ઓછું થઈ ગયું હતું, બરાબર છે। તો 1/4 પાણી ક્યારે ઓછું થયું હોય, તમને ખબર છે કે પાણી ભરેલી ડોલ હોય, આ રીતે પાણી ભરેલી કોઈ ડોલ હશે તમારા ઘરે, તો ડોલમાં તમે અનુભવ કર્યો છે કે પાણી ભરેલી ડોલ જ્યારે આખી ભરેલી છે તો અંદર તમે જ્યારે હાથ નાખો છો તો થોડુંક પાણી આ રીતે અહીંયા બહાર નીકળી જાય છે, બરાબર છે। તો એ કેટલું નીકળે, તો તમારો હાથનું ઘનફળ કેટલું હશે ને એટલું નીકળે, કેટલું નીકળે, હાથના ઘનફળ જેટલું। તો અહીંયા તમને કહી દીધું 1/4 જેટલું પાણી બહાર નીકળે છે, એટલે કોનું 1/4, તો ડોલમાં ભર્યું હતું એટલું, ડોલમાં કેટલું હતું, ડોલમાં હતું 200 π/3, આટલું પાણી બહાર નીકળી જાય છે, તે કોના જેટલું નીકળ્યું, તમારા હાથ જેટલું, હાથ એટલે આપણે હાથ નથી, અહીંયા કોણ છે, ગોળીઓ છે, ગોળીનું કેટલું આવ્યું હતું 0.5 π/3 સેમીનો ઘન, ક્લિયર। તો એના જેટલું અહીંયા બહાર નીકળ્યું હશે,
तो हवे तमे गणतरी करशो, किंमत मूकशो एटले तमारी पासे आंसर आवतो जशे। चलो अहींया हूँ गणतरी करूँ छूँ, बराबर आ कोनू छे, केटलू पाणी बहार निकलू छे एनी वात छे, 50π/3 ई कोना जेटलू छे, गोळी जेटलू। तो तमे अहींया सूत्रमां लखी शको आ रीते, बराबर छे, एन गोळी कदाच नाखीए छे केटला केटलानी, आटला घनफळवाळी, तो आटलू पाणी आपणू बहार निकले छे, એટલે ગોળી જેટલું જ નીકળ્યું હોય। તમારો હાથ અંદર નાખો તો હાથ જેટલું નીકળે, તો અહીંયા ગોળી નાખો છો તો ગોળી જેટલું નીકળશે। ચલો તો અહીંયા હું કિંમત બનાવું છું, હવે ખાસ ધ્યાન આપીશું, એન ગુણ્યા અહીંયા હું લખી શકું 5/10×3, મેં પોઈન્ટ કાઢી નાખ્યો, અહીંયા લખું છું 50π/3, જો પાઈ ન મૂકવાનું આ રીઝન છે, 3×3 કેન્સલ, ક્લિયર। અહીંયા થશે 5×2 10, તો શું આવ્યું, n/2 = 50, ક્લિયર। તો n/2 = 50, તો અહીંયા થશે ભાગાકારમાં 2 હોવાથી અહીંયા થશે ગુણાકાર, તો n બરાબર શું આવશે આન્સર, n બરાબર આન્સર 100। એનો મતલબ શું થયો કે ટોટલ મારે 100 ગોળીઓ નાખવી પડે, બીજી રીતે તમારે કરવું હોય તો અહીંયા તમારી સામે છે। એટલે તમને એક વાત એ ખ્યાલ આવી ગઈ કે મારે ટોટલ ગોળી કેટલી નાખવી પડશે। એટલે મેં તમને કઈ મેથડથી સમજાવ્યો કે ડોલ ભરેલી છે તો પાણી કેટલું બહાર નીકળે, આપણા હાથના ઘનફળ જેટલું, પાણી બહાર કેટલું નીકળે, હાથના ઘનફળ જેટલું, બરાબર છે। તમે બે હાથ નાખશો તો વધારે પાણી નીકળશે, એક હાથ નાખશો તો એટલું પાણી નીકળશે, એટલે તમારે ગોળી નાખવાની છે તો ગોળીના ઘનફળ જેટલું પાણી નીકળશે। એ બાબત તો સિમ્પલ થઈ ગઈ એટલે એ તમને હવે આવડી જશે, એટલે કયા કોન્સેપ્ટથી ને કયા આધારે આપણો દાખલો સોલ્વ થાય છે, કઈ રીતે આપણે દાખલો સોલ્વ કરવાનો છે, ગોખવાની વાત નથી। આ જ દાખલો તમારો અધર રીતે પણ કંઈક પૂછાઈ શકે કે એમાં તમારે કંઈક બીજો આકાર પણ નાખવાનો આવે, તો એનું સૂત્ર આપણે મૂકવાનું થશે, અહીંયા ગોળી હતી તો ગોળાનું ઘનફળના આધારે આપણે સોલ્વ કર્યો છે, બરાબર છે। એટલે ખાસ ધ્યાન રાખશું કઈ આધારે આપણે સોલ્વ કરીએ છીએ એ। ચલો ત્યાર પછીનો એક દાખલો છે, એ પણ સારો એવો દાખલો છે, લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી છે, બરાબર છે। તો આ થાંભલાની ઊંચાઈ 220 સેમી તમને આકારમાં તમે જોઈ શકો છો, આવા થાંભલા પહેલાં આપણે શેરીમાં હતા, હવે નથી। વ્યાસ 24 છે, તો d બરાબર 24, તો r બરાબર શું થાય, વ્યાસ ભાંગ્યા 2, 24/2 બરાબર 12। હવે જો એક વાત સમજો, અહીંયા તમને ડાયરેક્ટલી r બરાબર 12 આપી શકે રકમમાં, અહીંયા વ્યાસની જગ્યાએ ત્રિજ્યા લખાત જ, પરંતુ આ એક ગણતરીનો અડધો માર્ક્સ તમારો વધે, આ ગણતરી તમે ન કરો તો એ લોકોને માર્ક્સ કાપવાનો મોકો મળે, એટલા માટે તમને આ પ્રકારની રકમ આપવામાં આવે। બાકી વ્યાસ આપે પછી તમે ત્રિજ્યા શોધો છો, એટલે અહીંયા અડધા માર્ક્સની એક ગણતરી વધી જાય છે, એટલે કદાચ તમને ત્રિજ્યા ઝડપથી ત્રિજ્યા તમને સરળતાથી આપી શકે એમ જ હતા, પણ ન આપવાનું કારણ શું હતું, ન આપવાનું કારણ આ હતું કે તમારો અડધો માર્ક્સ એ લોકોને કાપવાનો મોકો મળે, કે જો તમે આ ત્રિજ્યા ગણતા ભૂલી જાઓ તો એને માર્ક્સ કાપવાનો એક મોકો મળી જાય, તમારો માર્ક્સ ફટ કરતો કાપી શકાય। તેની ઉપર 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યાવાળો એક બીજો નળાકાર, હવે અહીંયા જો આની ત્રિજ્યા કેટલી થતી હતી 12, આની ત્રિજ્યા કેટલી થઈ 8, એટલે એના કરતાં નાનો નળાકાર મૂક્યો કે જેની ઊંચાઈ 60 છે અને ત્રિજ્યા 8 જ છે, તો નળાકાર થાંભલાનું દળ શોધો। હવે દળ શબ્દ વાપરો છે, દળનું કોઈ સૂત્ર નથી, તો શું કરવું, તો અહીંયા તમે જોઈ શકો પાછળ એને કંઈક આપ્યું છે કે 1 સેમી ઘન લોખંડનું દળ, સેમી ઘન જોજો અહીંયા, સેમી ઘન, તો સેમી ઘન એનો મતલબ શું થયું, ઘનફળ જ થયું ને, તો જ સેમી ઘન એકમ આવશે, તો 1 સેમી ઘનનું દળ 8 ગ્રામ, તો આપણે આવશે માની લો કે સ્ટાર, તો સ્ટારનું કેટલું, આપણે કેટલું દળ આવશે એ નથી ખબર, સોરી ઘનફળ, તો ઘનફળ કેટલું આવે એ નથી ખબર, તો દળ શોધવા માટે આ રસ્તો, તો બંનેનું તમે વારાફરતી ઘનફળ શોધો અને સૂત્ર મૂકો। તો ચાલો અહીંયા તમારી પાસે આની ત્રિજ્યા નીચે નાની છે અને ઉપર નાની છે, તો બંનેનું સૂત્ર મૂકીએ, તો પહેલાંનું મૂકીએ π/r² નળાકાર છે એટલે એનું ઘનફળ π/r² થાય, ક્લિયર। ચાલો π/22/7, અહીંયા આર ત્રિજ્યા 12 છે, તો મૂકીશું 12×12 અને એચ આપણી પાસે 220 છે, હવે 7 વડે ભાગાકાર થવાનો નથી, તો હમણાં આને એસીટી જ રહેવા દઈએ, આ એકનું કામ થઈ ગયું। બીજાનું મૂકીએ π/r² ખરેખર કેપિટલ સ્મોલ રાખો તો બંને અલગ થઈ જાય, પરંતુ આપણે સેમ અલગ અલગ સૂત્ર રાખ્યા છે એટલે વાંધો નથી। π/22/7, r નાના માટે 8 છે, તો 8×8 અને એની ઊંચાઈ 60 છે, તો શું થશે 60, ક્લિયર। ચલો તો આ બંનેની કિંમતનો આપણે ટોટલ મારી દઈએ એટલે હમણાં આપણી પાસે આન્સર આવશે, તો બંનેના ટોટલ માટે ડાયરેક્ટ ગણતરી જ જોઈ લઈએ, ફિક્સ બહુ સિમ્પલ છે। તો π/ તમને 3.14 લેવાના કીધા હતા, તો હવે તમે અહીંયા ટોટલ મારો છો એટલે બંનેનું તમારી પાસે છે જ સૂત્ર, તો 3.14 બંનેનો π કોમન લઈ લીધો,
આનો આર 12 હતો, આનો 8 હતો, એચાની 220 હતી, ઓલાની 60 હતી. હવે બંનેની આપણે કિંમત મૂકીએ, 12નો વર્ગ કેટલો થશે 144 ગુણ્યા 120 એઝ ઇટ ઇઝ. ચાલો ત્યાર પછી 8નો વર્ગ કેટલો થશે 64 અને બાજુમાં 60 એઝ ઇટ ઇઝ. તો હવે મારી પાસે ગુણાકાર આવ્યો છે 144 ગુણ્યા 220. ક્લિયર? આ એક 0 એઝ ઇટ ઇઝ રહેવા દો. 22 4 88 વધી 8, પાછા 22 4 88, 88 વત્તા 8 કરશો એટલે કેટલા થશે 6 4 96 થશે, વધી 9, 22 1 22 ને 9 કરશો એટલે 31. તો તમારી પાસે આન્સર આવશે 31680. ત્યાર પછી કરવાના છે 64 ગુણ્યા 60. સિમ્પલ ગુણાકાર છે, ગુણાકાર કરતા જાઓ એટલે આન્સર આવશે 0 એઝ ઇટ ઇઝ, 6 4 24 વધી 2, 6 6 36 ને 2 38, તો 38 40 આન્સર આવશે. બંનેનું ટોટલ કરશો એટલે આન્સર આવશે 35 520. 35 520 ગુણ્યા 3.14, આ ગુણાકાર તમને આવડે તો તમારી પાસે આન્સર આવે છે 1,11,532.8 સેમી સ્ક્વેર. હવે તમને કીધું તું આગળ, 1 સેમી ઘન લોખંડ લ્યો એટલે એનો 8 ગ્રામ વજન હોય, એટલું હોય 8 ગ્રામ. તમારે કેટલા સેમી ઘન થયા છે? 1,11,532.8 સેમી ઘન થયા છે. તો એના કેટલા? ક્લિયર? તો આ 532 સેમી ઘન નીચે છે તો અહીંયા અંશમાં જશે. 8 સાથે ગુણાકાર કરીશું તો કઈ રીતે ગણતરી થશે? બરાબર, 8 સાથે ગુણાકાર કરશો એટલે આ મુજબનો આંકડો થશે. અહીંયા તમે ગણતરી ન જોતા હમણાં, બરાબર છે? છેદમાં 1000 કર્યા છે એટલે કે કિગ્રામાં ફેરવી નાખ્યું, આપણે ગ્રામ જ રહેવા દો, 1000 લખવાની જરૂર નથી. તો તમારો આ આન્સર આવશે, કેટલો આન્સર આવશે? 8,9,2262.4. આટલું રહેવા દેશો તો ગ્રામ લખાશે, અહીંયા પોઈન્ટ રાખશો તો. કિગ્રામાં ફેરવવું છે તો છેદમાં તમારે 1000 કરવા પડશે. હવે થાંભલો હોય તો હાવ ગ્રામમાં ન બોલાય, કિગ્રામાં બોલાય, બરાબર છે? તો છેદમાં તમે 1000 કરશો એટલે તમારે શું લખાઈ જશે? કિગ્રા, બરાબર છે? કારણ કે આપણે જાણીએ છીએ 1 ગ્રામ બરાબર 1/1000 કિગ્રા, એવું ન લખવું હોય તો આવું લખી શકાય, 1 કિગ્રા તો 1000 ગ્રામ. આ ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ, એના આધારે તમે ગણતરી કરશો એટલે પોઈન્ટ તમારો અંદર આવી જશે. પોઈન્ટ અંદર આવી જશે તો શું થશે? 892.26 કેજી. તો આટલું ટોટલ થાંભલાનું વજન જાય. તો તમે જોઈ શકો કયા આધારે આપણે એને સોલ્વ કર્યો, બરાબર છે? બાકી તમે જોઈ શકો કે તમને કોઈ વસ્તુ અહીંયા કહેવામાં ન થાય કે ઘનફળ શોધો, બરાબર છે? પરંતુ આ એક જ શબ્દ એવો છે, મેં તમને કીધું કે હું હરેક દાખલામાં તમને કહેતો જઈશ કે કઈ આધારે સોલ્વ કરીશું. આ એક જ શબ્દ એવો છે કે સેમી ઘન, સેમી ઘન એકમ આવ્યો એટલે ઘનફળ, ઘનફળ ને ઘનફળ, એના સિવાય દાખલો સોલ્વ થાય નહીં. એટલે મેં તમને કીધું હતું કે હું તમને શબ્દ બતાવતો જઈશ, તમને હર વખતે કહેવામાં નહીં આવે કે આ જ રીત કરો. એટલે તમારે દળ શોધવાનું હતું, દળનું તો કોઈ સૂત્ર જ નથી ને, દળને લઈને કોઈ સૂત્ર નથી, તો શું કરવું? તો તમને આ લીટી આપી હતી ને, આ લીટી આપણા માટે ખૂબ મહત્વની રહેશે. હવે જો અહીંયા પણ એક ભૂલ કરીએ છીએ, પાઈ બરાબર આપણે 3.14 લેવાના કહે છે, તમે 22 ના છેદમાં 7 લો, જવાબમાં કોઈ વધારે ડિફરન્સ નહીં આવે, થોડું વેરિએશન આવશે. પરંતુ જ્યારે તમે 3.14 ના છે બદલે 22 ના છેદમાં 7 લઈ લેશો તો તમારો આન્સરમાં જે ડિફરન્સ આવવાનું છે એના લીધે તમારા માર્ક્સ કપાઈ શકે. એટલે રકમ વાંચતી વખતે ખાસ ધ્યાન રાખીશું કે આવી ભૂલ ના થાય. ચાલો આના પછીનો એક્ઝામ્પલ છે ને એને હું તમને થોડોક સમજાવી દઉં. હમણાં જે ગોળીવાળો દાખલો હતો ને એ જ છે. હું તમને ઉપર છેલ્લી રકમ આપી દઉં છું ગણવાનો તમારે જાતે, કે આ નળાકાર આખો પાણીથી ભરેલો હતો, નળાકાર આખો પાણીથી ભરેલો હતો, એની અંદર શું નાખ્યું? કે એક શંકુ નાખ્યો, બરાબર? એ શંકુ કેવો? કે એ શંકુની નીચે આ પ્રકારનો આકાર છે, અર્ધગોલક આકાર જોઈન્ટ કરેલો છે, રાઈટ? તો એ તમે નળાકારમાં નાખ્યો એટલે શું થયો? કે નળાકાર પાણીથી ભર્યો હતો. હવે આને તમે અંદર નાખ્યો એટલે એ શું કરે? પાણીથી ભર્યો હતો એટલે પાણી તમારું બહાર કાઢી નાખે. તો મેં તમને હમણાં કીધું પાણી કેટલું બહાર કાઢે, તો કે અંદરના ઘનફળ જેટલું. તેને ટોટલમાંથી બાદ કરી દો એટલે કેટલું પાણી બહાર નીકળ્યું હશે એ ખબર પડી જશે. તો એ બહાર નીકળેલા પાણીને તમે ટોટલમાં બાદ કરશો એટલે બાકી વધેલું પાણી તમને મળી જાય. ક્લિયર? આ મેં તમને હાથનું ઉદાહરણ આપ્યું હતું, એ જ આધારે મેં તમને અહીંયા આ બીજો આકાર છે, હાથ નથી, કે એક શંકુ છે એની નીચે અર્ધગોલક ફિટ કરેલો છે અને આખો જે ઓલો નળાકાર પાણીથી ભર્યો ને એમાં એને ડૂબાડ્યો, એમાં ડૂબાડે અંદર નાખે એટલે પાણી બહાર કાઢવાનું છે. સિમ્પલ વાત છે, સરળ વાત છે, તમે જાણો છો. તો તમને પૂછવામાં આવ્યું છે કે કેટલું પાણી અંદર બાકી રહેશે, તો પેલા કુલ કેટલું પાણી છે એ શોધવું છે. તમે શું કરશો? તો આ નળાકાર આકાર છે એનું ઘનફળ શોધી નાખો, અંદર તમે આકાર નાખો એનું ઘનફળ શોધી નાખો, બેયની બાદબાકી કરી નાખો. બાદબાકી કરશો એટલે કેટલું અંદરથી ઓછું થઈ ગયું ખબર પડી જશે. ક્લિયર? એટલે આ એક જાતે પ્રેક્ટિસ કરજો, આવડી જશે એ મને વિશ્વાસ છે. ચલો, થેન્ક યુ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.